અને સ્વામીના સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો ધન્યવાદ ત્યારે આપણને પ્રશ્ન થાય કે કેટલાક ખોટા કામ કરે છે છતાં જલસા કેમ કરે છે અને આપણે સારા કરીએ છીએ તો એ ફળ કેમ નથી મળતું

જે કોઠીમાં ઘઉં ભર્યા હશે એમાં નીચેથી ઘઉં નીકળશે જેમાં કોદરા ભર્યા હશે એમાં નીચેથી કોદરા નીકળશે ઘઉંની કોઠીમાં ઉપર કોદરા નાખવાના કોદરાની કોઠીમાં ઉપર ઘઉં નાખવાના જ્યાં સુધી ગૌ પૂરા નહીં થાય ત્યાં સુધી કોદરા નહીં નીકળે અને જ્યાં સુધી કોદરા પૂરા નહીં થાય ત્યાં સુધી ઘઉં નહીં નીકળે જે લોકો ખોટા કામ કરવા છતાં પણ જલસા કરે છે સમજો કે એને ગૌની કોઠી જાજી ભરેલી છે ઉપર કોદરા શરૂ થાય એટલી વાર છે એને ગૌ પૂરા થવા દો કોદરા શરૂ થશે જ અને આપણે સારા કામ કરીએ છીએ છતાં જી સુખ નથી મળતું સમજજો કે આપણે ગયા જન્મના કોદરા પૂરા થાય એટલી વાર છે આ જન્મના ઘઉંનો સ્ટોક હવે શરૂ થવાનો જ છે તમે લોટ દળાવવા જાઓ ઘઉ દળાવવા જાઓ એમાં એક કોકલો આગનાનું ગાણ હોય એ થોડું નથી આવતું એ ઘંટી વાળો વિચાર કરીને પ્લાનિંગ કરે છે એમ આપણે જે કર્મ કર્યા છે એનું ફળ આપણને સૌ કોઈને પ્રાપ્ત થાય જ છે યાદ રાખજો ભગવાનના દરબારમાં ધેર પણ નથી અને અંધેર પણ નથી ભગવાન દરેકને એનું ફળ આપે જ છે કે જાંજર બસતા હે મેરો સાહિબ સુનતા હે ભગવાન દરેક નું ફળ આપે છે તમે એમ કેશો ભગવાન પાસે ઉપર જઈશું ને પછી ભગવાન કે તે દારૂ કેમ પીધો તો નવરાત્રીમાં ફરવા ગયો માંસ કેમ ખાધું ના ના ભગવાન હું તો પાલનપુરનો પટેલ વાણિયો ચૌધરી હું તો ક્યારે આવું કરું નહીં હું જ્ઞાતિનું નામ નથી લેતો ખાલી દ્રષ્ટાંત તરીકે કહું છું ભગવાન પાસે જઈને આપણે ગપ્પા મારશું કે મેં આવું નહોતું કર્યું તો ભગવાન કે કાઢ ડીવીડી પ્લેયર અને ડીવીડી નંબર ત્રણ ટ્રેક નંબર પાંચ ખોલ પ્રોગ્રામ કર્યા તક નહીં જેટલા પ્રોગ્રામ કર્યા છે ને તમે મોબાઈલમાં કોકને ખોટા મેસેજ કર્યા પછી વોટ્સએપ કર્યા પછી કોલ કર્યા પછી તમે તમારી હિસ્ટ્રી મોબાઈલની હિસ્ટ્રી ડિલીટ કરી શકો સર્વરની હિસ્ટ્રી ડિલીટ તમારા હાથમાં નથી સમજજો તમે મોબાઈલમાંથી હિસ્ટ્રી ડિલીટ કરી શકો સર્વરમાંથી ડિલીટ ના કરી શકો તમે અહીંયા કઈક આગુ પાછું કર્યું હોય અને પાણી જોડીને કોઈને ખબર પડે એમ કરી શકો પણ ફિટ થઈ ગયું છે તમે કેટલા કેટલા પાપ કર્યા કર્યા પુણ્ય એ ડિલીટ કરવું આપણા હાથમાં નથી ભગવાન ફળ આપશે જ ભોગવવું જ પડે અત્યારે સભામાં બધા કેટલા શાંતિથી બેઠા છો કેટલા સરસ રીતે અને કોઈને ઉતાવળ નથી બધા પ્રેમથી સાંભળો છો કોઈ ખોટું કરતા નથી ખોટું વિચારતા નથી ખોટું બોલતા નથી એવામાં અચાનક બારથી એક ભાઈ આવે અને આગળ પહેલી લાઈનમાં બેઠેલા એક ભાઈ જોરથી બે ત્રણ લાફા મારી દેતો દ્રષ્ટાંત નહીં મારે પણ અચાનક કોક આવીને બે ત્રણ મારે તો આપણને શું શું લાગે અરે ભાઈ આ છે બિચારા બે કલાકથી સરસ સાંભળે છે વચ્ચે પાણી પીતા નથી ખીચડી ખાધી નથી અને તમે એને લાફા કેમ મારો છો આપણને બધાને એમ થાય કે આરો વાક નથી માર માર્યો પણ આપણે એને બે કલાકથી ઓળખીએ છીએ પણ બપોરે પેલાને ફટકારીને ડાયોડમરોથી ગોઠવાઈ ગયો હતો એ આપણને ક્યાં ખબર હતી આગલા પ્રોગ્રામ ભગવાન જાણે એક હોટેલમાં બોર્ડ માર્યું તું ખાવું એટલું ખાવ બિલ તમારા દીકરા દીકરા ભરશે હોટલ નું સરસ બોર્ડ હતું ખાવું એટલું ખાવ બિલ તમારા દીકરા દીકરા ભરશે એટલે બે મિત્રો એન્ટર થઈ ગયા અને ખાધું પીઝા પાસ્તા જેટલું ફાવે એટલું છોલે ભટુરે બધું એટલું માગ્યું ને પાંચસો આઠસો આઠસો રૂપિયા નું ખાઈ ગયા અને બહાર નીકળ્યા બી ખાતા ખાતા સ્પ્રાઇટ પીધી સોડા પીધી બધું કેટલું પીધું બહાર નીકળ્યા ત્યાં પંદરસો નું બિલ આવ્યું બિલ બિલ તમારું નથી તમારા દાદા ગયા આ તમારા દાદા પ્રોગ્રામ કરી ગયા તા એનું બિલ છે એમ કેટલાક ને અત્યારે ફળ મળે છે તમને કેટલાક ને ગરીબ જોવો એટલે દયા આવે છે આવી જોઈએ દયાનો વાંધો નથી કેટલાક ને અપંગ જોઈએ એટલે એમ થાય છે કે આની સાથે કેમ એવું થયું કર્મનો સિદ્ધાંત છે જેને આગલા જન્મની અંદર કોઈને લેશ માત્ર દીધું નથી એને આ જન્મે લોકો પાસેથી વાડકો લઈ લેવાનો વારો આવશે ભગવાન યાદ રાખીએ કર્મનો સિદ્ધાંત ખોટો નથી દશરથ રાજાએ શ્રવણનો વધ કર્યો અને શ્રવણના માતા પિતા બોલ્યા હતા અમારો એકનો એક દીકરો છે છતાં તે અમારી વૃદ્ધાવસ્થા બગાડી અમારા અંતિમ સમયમાં અમને પાણી પાનાર એક દીકરો પણ તે રાખ્યો નહી જા તારા અંતિમ સમયમાં એક દીકરો પણ તારી સાથે નહીં હોય અને દશરથ રાજાને તા ચાર દીકરા હતા છતાં રામ લક્ષ્મણ જંગલમાં હતા અને ભરત અને શત્રુઘ્ન માતાના ત્યાં ગયેલા હતા મામાના ત્યાં ગયેલા હતા ચાર દીકરા હોવા છતાં એક પણ દીકરો સાથે નહોતો કેમ કર્મનો સિદ્ધાંત એમાંથી છટકી નહીં શકાય એટલે લાંચ લેતા પહેલા દુરાચાર કરતા પહેલા ભ્રષ્ટાચાર કરતા પહેલા થોડોક આનો વિચાર કરજો કોઈએ ક્યારેય બોલવું નહીં કે ભગવાન કેમ દુઃખ આપે છે ભગવાન જે કંઈ કરે છે સારું કરે છે ઉનાળાની સીઝન હતી અને એક ભાઈ ચાલતા ચાલતા નીકળ્યા હશે કે એક ગામડાનો માણસ શહેરનો માણસ અને પછી એક જગ્યાએ નદી કિનારે તળબૂતના વેલા જોયા સરસ મજાના કલિંગર તળબૂચ અને તળબૂતની સીઝન છે મોટા મોટા તળબૂચ વજનદાર તળબૂચ બે બે કિલોના ત્રણ ત્રણ ચાર ચાર પાંચ દસ કિલોના તળબૂચ અને વેલા જોયા તો નાના નાના પટલા પટલા વેલા એટલે આ શું બોલ્યો ભગવાન ખરા છે આવડા મોટા તળબૂચ અને એના પટલા પટલા વેલા અને આવડો મોટો વડલો અને એમાં આવડા આવડા ટેટા તળબૂત તો વડલા પર હોવા જોઈએ અને ટેટા તો વેલા પર હોવા જોઈએ અને પછી ભગવાનની ટીકા કરતો કરતો વડલા નીચે ગયો પાછો ટેટા જો કે ભગવાન બાફે જ છે આવડો મોટો વડલો ને આવડું નાનું નાનું ટેટું મૂક્યું અને એવામાં વર્ષ પેલો વૈશાખી વાયરો આવ્યો પવન આવ્યો અને એ તો સૂતો તો ને અચાનક એક ટેટું હેઠું પડ્યું અને કપાળમાં પડ્યું અને તમ રહી ગયું એવું થયું અને તરત બોલ્યો ભગવાન જે કંઈ કરે સારું કરે છે જો ઉપર તળબુ છો તો 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 મરી જાત એટલે તળબૂચ જ્યાં હોય ત્યાં ભલે ભલેરિયું ને ટેટા જ્યાં હોય ત્યાં ભલે ભલેરિયા તું તારું સંભાળને ભગવાનને શિખામણ આપવા જાય કે ભગવાને આમ કરવું જોઈએ એકવાર એક ભક્ત અને ભગવાન વચ્ચે સંઘર્ષ થયો ભક્ત ભગવાનને કે ભગવાન તમને ચલાવતા આવડતું નથી એક દિવસ મને ભગવાન થવા દો ભગવાન કે તું ભગવાન થઈશ હા કે મારે ભગવાન થવું છે એક દિવસ મને ભગવાન થવા દો અને તમે ભક્ત થઈ જાઓ ભગવાન કે પણ એક શરત છે તારે કશું બોલવાનું નહીં જેમ ચાલે છે એમ ચાલવા દીધ હા કે ચાલવા દીશ પણ મને ભગવાન થવા દો એટલે મૂર્તિમાં ભગવાન થઈને ઊભો રહી ગયો મંદિરની અંદર ભગવાન કે બોલતો નહીં હા કે નહીં બોલું અને પેલો ભક્ત ભગવાન થઈ ગયો ભગવાન ભક્ત બની ગયા અને આ બાજુ પેલો ભગવાન બનીને બેઠો તો ત્યાં જ એક શેઠ આવ્યા પૈસાદાર હતા શેઠ અને પછી ભગવાનને પ્રાર્થના કરે છે ભગવાન બહુ પૈસા તો છે પણ મોટી કરોડોની ડીલ થાય એવું છે અને કૃપા કરજો કે મને લાખો કરોડો નો નફો થાય એમ પ્રાર્થના કરીને તરત દંડવત કરવા માટે હોઈ ગયા દંડવત કર્યા ભગવાનના ચરણોમાં જેવા દંડવત કર્યા એમનું પાકીટ નીચે પડી ગયું અને શેઠ ઉભા થઈ ગયા શેઠ ને ખબર ના રહી પાકીટ તરી ગયું શેઠ તો જવા લાગ્યા એટલે પેલા ભક્ત જે ભગવાન બન્યો હતો એ બોલવા ગયો એ શેઠ તમારું પણ ભગવાનની શરત હતી બોલાય નહીં એટલે મૌન થઈ ગયો પાકીટ ત્યાંનું ત્યાં પડી રહ્યું અને પછી એક ગરીબ માણસ આવ્યો એણે ભગવાનને પ્રાર્થના કરી ભગવાન આટલા વર્ષોથી તમારી સેવા પૂજા કરું છું આજ સુધી કંઈ માગ્યું નથી હવે મારી એકની એક દીકરીના લગ્ન છે અને લગ્ન કરવા માટે પૂરતા પૈસા નથી તો થોડી કૃપા કરજો એમ પ્રાર્થના કરીને એને દંડવત કર્યા જેવા દંડવત કર્યા હાથમાં પાકીટ આવ્યું પેલો કે વાહ તમારે તો થોડી ઘણી મુદત નથી તરત આપો છો રાજી થઈ ગયો પાકિટ લઈને જવા ગયો ત્યાં પાછા ભગવાન બોલવા ગયા એ ભાઈ ત્યાં ભગવાનની શરત હતી બોલવાની નહીં એટલે બોલાય નહીં જે થાય એ થવા જ દેવાનું જોવા જ દેવાનું અને ત્યાં ત્રીજો એક માણસ આવ્યો એ નાવિક હતો અને બોટ ની અંદર અઠવાડિયા સુધી જવાનો હતો ઊંડે ઊંડે દરિયામાં જવાનો હતો એટલે ભગવાનને પ્રાર્થના કરી ભગવાન સુનામી ના આવે વાવાઝોડું ના આવે મારી બોટ ને કે મને નુકસાન ના થાય એવું કરજો અને અચાનક એ વખતે જે પહેલા જે શેઠ આયા હતા જે પોતાનું પાકીટ ભૂલી ગયા હતા એ તપાસ કરતા કરતા આવ્યા ક્યાંય ના મળ્યું એટલે પોલીસને લઈને આવ્યા અને પોલીસને કે છે આ જ માણસ મારા મારા ગયા પછી આવ્યો લાગે છે પકડી લો પેલો કે મેં નથી લીધો શેઠ કે પકડી લો અને પહેલાથી હવે ના રહેવાયું એટલે પેલા ભગવાન જે ભક્ત બન્યો હતો એ બોલી ગયો કે એનો કોઈ જ વાંક નથી એને પાકીટ નથી લીધું આની પેલા એક જણો આવ્યો તો ને એ લઈને ગયો છે એટલે પેલાને જતો કર્યો અને જે પેલો ગરીબ આવ્યો તો દીકરીના લગ્નની વાત કરવા માટે એને પકડીને લઈ ગયા સાંજ પડી ગઈ પછી ભક્ત ને ભગવાન ભેગા થયા ભગવાન કે કેવું રહ્યું તને એ વાત જવા દો ભગવાન કે બોલ્યો નહોતો ને એ કે લગભગ નહોતું બોલવું પણ બોલવું પડ્યું ભલા તને ના પાડી તું બોલ્યો કેમ પણ પ્રોબ્લેમ થાય એવો હતો બોલવું જ પડે પરિસ્થિતિ કેવી થઈ શું થયું એ કે પહેલો પેલો શેઠ આવ્યો એનું પાકીટ પડી ગયું તો એવું ના બોલ્યો પેલો ગરીબ આવ્યો એનું નોતું લઈ ગયો તો એ ના બોલ્યો અને પેલો માણસ આવ્યો જેનો વાક નતો એને જલબા પૂરતા હતા પછી બોલવું તો પડે જ ને ભગવાન કે મુરખ મેં કેટલું પ્લાનિંગ કર્યું હતું અલે પણ પેલા શેઠનું પાકીટ પડી ગયું ભગવાન કે શેઠને મેં અઢળક રૂપિયા આપ્યા છે પણ કોઈ દારો ગલ્લા પેટી મારો રૂપિયો નથી નાખતો એટલે મારે પરાણે એનું પાકીટ પાડવું પડ્યું યાદ રાખજો ન નાખતા હોય એટલે મારે એનું પાકીટ પાડવું પડ્યું તો કે એ તો સારું વ્યાજ બી કહેવાય પાકીટ તમે સારું પાડ્યું એ તો ખોટું ના કહેવાય મારી ભૂલ કહેવાય પણ કે પેલો ગરીબ આવ્યો એ પાકીટ નહોતું તો એ લઈ જાય ભગવાન કે વર્ષોથી દીવાબત્તી અગરબત્તી કરે નાળિયેર વધે કોઈ દિવસ માંગ્યું નથી અને પહેલી વાર એને માગ્યું એટલે મેં શેઠ પાસેથી લઈ

ભગવાન કોઈનું કશું જ ખોટું કરતા નથી દુઃખ જેવું લાગે છે આપણને લાગે છે એ દુખી નથી કરતા જેમ માતા રડાવીને દીકરાને સુખી કરે છે ડોક્ટર ઇન્જેક્શન આપીને દુખી નથી કરતા એ સુખી કરે છે ભૂખે મારું ભય સુવાડું તનની પાડું ખાલ એમ કરતા પણ ન મૂકે તો પછી કરી દઉં ન્યાલ ભગવાન પછી ન્યાલ કરે છે દુખ આવતું એવું આપણને લાગે છે પણ એ દુખી નથી કરતા ભગવાન જે કંઈ કરે છે તે સારા માટે કરે ભગવાન સ્વામિનારાયણ

તે જે ગાડા વાળા ભગવાન સ્વામિનારાયણ ને બેસાડે એને શું કીધું ના ભાઈ અમે નથી જોયું અમે તો હમણાં જ અમે કઈ ડબ્બો લીધો નથી તે પેલો માલિક જે જાન વાળા વ્યક્તિ હતા એ જતા હતા એટલે ભગવાન સમજાણે પાછા બોલાયા કે આ ખોટું બોલે છે આને જ ચોર્યો છે એટલે પેલા લોકોએ તો કશું પૂછપરછ કર્યા વગર પેલાને અડફેટવા વાળી જ કરી અને ઠપકાર્યો અને મારતા હતા બે પાંચ જણા ભેગા થઈને મારતા હતા કે આરા ચોરે છે અમારો દાગીનાનો ડબ્બો ત્યાં એ લોકોના જાનના ગાડામાંથી કોકે બૂમ પાડી કે ભાઈ આપણા ગાડામાં ગોદળી નીચે ધીમે ધીમે ખસતો ખસતો ખૂણામાં જતો રહ્યો હતો અને મળી ગયો છે એટલે પેલા લોકો પેલાને ખંખેરી અને સોરી કીધા વગર જતા રહ્યા અને પેલા તો જતા રહ્યા પેલા એ માંડ માંડ થોડું હરખું કર્યું પછી ભગવાન સમદર ને પાછા ગાડામાં બેહાડ્યા તો ખરા ઉતાર ન દીધા પછી એને પૂછ્યું કે તમે તો હેડતા જતા હતા ચાલતા જતા હતા મને તમારા પર દયા આવી મેં તમને ગાડા બેહાડ્યા એનું તમે મને ફળ દીધું મેં તમારા પર ઉપકાર કર્યો તમે મને લેવા દેવાગનો માર ખવડાવ્યો તમને ખબર હતી કે મેં દાગીનાનો ડબ્બો નથી જોર્યો તો એ મને માર કેમ ખવડાયો ભગવાન સ્વામિનારાયણ કે જે લોકો તને મારી ગયા ને એને તારી સાથે સાત જન્મનું વેર હતું અને તું સાત વખત જન્મે ને સાથે સાત વખત એ લોકો તને મારવાના હતા ખૂન કરવાના હતા અને તે માને ગાડામાં બેસાડીને આટલી મદદ કરી એટલે મારે તને કંઈક ઉપકાર તો કરવો એટલે મેં આ સાત મિનિટમાં મામલો પતાયો પેલો કે હજી દસ મિનિટ રાખ્યું વાંધો નહોતો તમને કોક છરો લઈને આવે અને તમારી છાતી પર કાપો મૂકવા જાય તો મૂકવા દો એ ભાઈ છાતી અડાડીશ નહીં પણ ડોક્ટર એમ કે કોલેસ્ટ્રોલ થયું છે ત્રણ ત્રણ ચાર ચાર નળીઓ બધી બ્લોકેજ છે તાત્કાલિક બાયપાસ કરવું પડશે અરે સાહેબ બાયપાસ કરવું પડે હા કે શું કરવાનું છાતી ચીરવી પડે ભાઈ સાહેબ છાતી ચીરવાની હા કે છાતી ચીરે તો જ હૃદય અરખું થાય સારું તાર ચીરો છાતી ચીરાઈએ અઢી લાખ અને પાંચ લાખ સામે આપીએ અને કણસીએ ડોક્ટર ટાંકા લે અને તોય પાછા શું કે ડોક્ટર નું કામ સારું છે આખી નાખી તને છાતી ચીરી નાખી અને તોય પાછો કે ડોક્ટર નું કામ બહુ સારું તમારું હૃદય જો સુધરતું હોય ને તો છાતી પર કાપો મૂકવા દેજો છાતી ચીરના ડોક્ટર ખરાબ નથી એને તમારું હૃદય બચાવવું છે એટલે છાતી ચીરે છે એમ ભગવાન તમને દુઃખ આપે છે કારણ કે શરીરને દુઃખ આપશે પણ આત્માને બચાવી લેશે આત્માને સાચવી લેશે

ગીતા વાંચી ઉપનિષદ વાંચ્યા કૃષ્ણ ભક્તિ વાંચી અને છેવટે એને દીક્ષા લીધી અને યોગી કૃષ્ણ પ્રેમ નામનો સાધુ થયો શું હિન્દુત્વ છે સાવ નાસ્તિક ફ્રેન્ચ પાયલોટ પણ ભગવાનમાં માનતો થઈ ગયો અનુભૂતિ એને થઈ એટલે તો ભગવાનનું બળ ભગવાનની શક્તિ ભગવાન અશક્યને શક્ય કરી શકે છે વિવેકાનંદ સ્વામી 1893 માં શિકાગોમાં પ્રવચન કરવા માટે ગયા વિવેકાનંદ સ્વામીની કોઈ તૈયારી નહોતી એની આગળવાળા તૈયારી કરી રહ્યા હતા અને વિવેકાનંદ સ્વામી જેવા સ્ટેજ પર બોલવા માટે ગયા માય ડિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ અને તાળીઓ પડી વિવેકાનંદ સ્વામીએ પ્રવચન પછી એમની એક શિષ્ય આલા સિંગાને જે લેટર લખ્યો છે મેં વાંચ્યો છે વિવેકાનંદ સ્વામી શું લખે છે કે મારી કોઈ તૈયારી નહોતી હું જેવો ગયો અને જીભ સુકાઈ ગઈ હતી પણ મેં ભગવાનને યાદ કર્યા હું બોલી શક્યો પછી વિવેકાનંદ સ્વામી શ્લોક લખે છે મુકમ કરોતી વાચાલમ પંગુમ લંગયતે ગિરીમ યત કૃપાતમ વંદે પરમાનંદમ માધવમ ભગવાનની શક્તિ ભગવાનનું બળ જે મને આ બધું જ કરી શકે છે ઓગણીસો ને સિત્તેર ની સાલમાં એપોલો થર્ટીન અમેરિકાએ અવકાશમાં મોકલ્યું હતું પૃથ્વીથી ત્રણ લાખ કિલોમીટર દૂર ગયું અને ઉપર પાઇલોટ ને બધા યાત્રિકો પણ હતા અને એ સમયે પૃથ્વી સાથેનો સંપર્ક કમ્પ્યુટર સિસ્ટમ આખી ખોરવાઈ ગઈ હવે કઈ રીતે નીચે ઉતારવા એ લોકોને ગ્રેવિટીની બહાર જતા રહ્યા હતા કોક માણસ માળીએ ચડી ગયો હોય ને અને નીચેથી સીડી લઈ લે તો ઉપરથી ભૂસકો મારે પણ ગ્રેવિટીની બહાર જતા રહ્યા હોય 3 લાખ કિલોમીટર એને કેમ ના નીચે ઉતારવા અમેરિકન પ્રેસિડેન્ટ રિચાર્ડ નિક્સન એનાઉન્સમેન્ટ શું કરે છે ધેર ઇઝ નથિંગ વી કેન ડુ આપણે કે શું જ કરી શકીએ એમ નથી ઓન્લી આઈ રિક્વેસ્ટ ધ હોલ ઓફ ધ અમેરિકન નેશન ટુ ગેટ ડાઉન ઓન હિસ નીઝ એન્ડ પ્રે ફોર થીમેન હુ હેડ ગોન આઉટ ઇન સ્પેસ જે લોકો આકાશમાં ત્રણ વૈજ્ઞાનિક જતા રહ્યા છે એને નીચે લાવવા માટે અમેરિકાની કોઈ બુદ્ધિ શક્તિ કમ્પ્યુટર કામ નહીં લાગે બધાને પ્રાર્થના કરવાની વિનંતી કરું છું કે જે ભગવાનને માનતા હોય ઘૂંટડીએ પડીને પ્રાર્થના કરો અને બધા જેવી પ્રાર્થના કરી એપોલો નીચે આવ્યું સંપર્ક સધાઈ ગયો ભગવાન અશક્ય ને શક્ય કરે છે મિસ્ટિક ઇન્ડિયા ફિલ્મનું શૂટિંગ નેપાળની અંદર ચાલતું હતું જે દિલ્હી અક્ષરધામમાં ગાંધીનગર અક્ષરધામમાં બતાવી છે એમાં નેપાળમાં શૂટિંગ કરવા ગયા માઉન્ટ એવરેસ્ટ બાજુ બરફ નહીં અને પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલમાં બિરાજમાન હતા અને સ્વામીજીની વિનંતી કરી સ્વામી બરફનું શૂટિંગ કરવું છે હિમાલયનું શૂટિંગ કરવું છે બરફ નથી સ્વામી કે ભગવાનને પ્રાર્થના કરશું બે હેલિકોપ્ટર ભાડે કર્યા હતા ફિલ્મનું શૂટિંગ કરવા માટે સ્વામી કે પ્રાર્થના કરીએ છીએ અક્ષરદેરીમાં ધૂન કરીએ છીએ બરફ થશે આગલા દિવસે નહીં અને બીજા દિવસે જેવા હેલિકોપ્ટર લઈને ગયા અને બરફથી આખી ચાદરથી મઢી દીધો હોય એવો આખો પર્વત બની ગયો હતો એ ફિલ્મનું શૂટિંગ આખું દિલ્હી અને ગાંધીનગર અક્ષરધામમાં બતાવવામાં આવે છે આ કોઈ અંધશ્રદ્ધા નથી આ કોઈ કામણ ટુમણની વાતો નથી સાચી તાકાત જનરેટ થશે આમાંથી એક બળ પ્રગટ થશે એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પાસે અબ્દુલ કલામ આવ્યા એમણે પાંચ ફિલ્ડ નક્કી કર્યા હતા ભારતને મહાન બનાવવા માટે અને એમાંથી સ્વામીજીએ બધા જ ફિલ્ડ જોયા પછી શું કીધું કે આમાં શ્રદ્ધા નામનું તત્વ ઉમેરી દો શ્રદ્ધા ઉમેરી દો